रहेशु। सी डब्ल्यू नोटबुक में काथी क्या सुधी सरल लेखू आनी मात्रा पछी ई मात्रा थी बनेला शब्द आपने लखता शीखा। हवे आज आपने एक शब्दना वाक्य बनावीशु। जे जे शब्द लेखा छे एक शब्द नो उपयोग करीने आज आपने शु वाक्य बनावीशु एटले के सेंटेन्स बनावीशु जेने गुजराती में कहेवाय वाक्यो। बराबर, तो चलो सी डब्ल्यू नोटबुक ओपन करो અને જે પેજ ઉપર આપણે શબ્દ લખ્યા છે એનાથી નવા પેજ ઉપર આપણે વાક્ય લખીશું। આવો બાજુમાં ઉપર આજ રીતે લખો અહીંયા સાઈડમાં અને ઉપર હેડિંગ લખો આની માત્રાવાળા વાક્યો લખો। વાક્યો એટલે શું થાય? સેન્ટેન્સ। આજે આપણે આની માત્રાથી બનેલા સેન્ટેન્સ એટલે કે વાક્ય લખશું અને વાંચશું। હું અહીંયાથી લખાવું છું, તમારે પણ તમારે મારી સાથે જ તમારે સીડબલ્યુ નોટબુકમાં લખતું પણ જવાનું છે અને સાથે સાથે ઉચ્ચાર પણ કરતું જવાનું છે, એટલે કે બોલવાનું પણ છે। સાયલેન્ટ મોડમાં લખવાનું નથી, બોલતા જશો અને લખતા જશો, જેનાથી આપણને ઇઝીલી ગુજરાતી રીડિંગ કરતા પણ આવડે। બરાબર, તો ચાલો ફર્સ્ટ સેન્ટેન્સ લખો। રામ રમે આની માતા મ રામ કાલે આપણે લખતા શીખી ગયા। બરાબર, કામ કોને આની માત્રા મ ક। હવે જો કોઈ પણ સેન્ટેન્સ લખતા હો એટલે એની પાછળ શું કરવાનું? ફૂલ સ્ટોપ કરવાનું। સેન્ટેન્સ ફૂલ થાય એટલે દરેક સેન્ટેન્સ ની પાછળ ફૂલ સ્ટોપ એટલે કે ગુજરાતીમાં શું કહેવાય? પૂર્ણ વિરામ કરવાનું। બરાબર, રામ કામ કર। હવે એના પછી નેક્સ્ટ લાઈનમાં લખીશું રાજા। રાજા કેમ લખાય? જને આની માત્રા અને જને પણ આની માત્રા રાજા। રાજ કર, રાજા રાજ કર। બરાબર, પછી થર્ડ સેન્ટેન્સ લખીશું માલા। મને આની માત્રા અને તમને પણ આની માત્રા શું પહોંચાય? માલા, માલા, માળા, માળા। મને આની માત્રા પડે ને પણ આની માત્રા બનાવ, માલા, માળા, બનાવ। એના પછી નેક્સ્ટ સાગર, તો સને આની માત્રા ગર, સાગર, સાગર। ફરવા જા, શું થયું? ફરવા, અને આની માત્રા અને જમે પણ આની માત્રા સાગર ફરવા જા। એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ લખો માનસ, મને આની માત્રા ન અને શ, માનસ, કાગળ, લાવ, માનસ, કાગળ, લાવ। બરાબર, હવે હું અહીંયા બાજુમાં લખું છું પણ તમારે બધા સેન્ટેન્સ છે એ નીચે કન્ટિન્યુ લખવાના છે। બરાબર, મારે અહીંયા નીચે સ્પેસ નથી એટલે હું બાજુમાં લખું છું, પણ તમે એ જ પેજમાં આના પછી નેક્સ્ટ લાઈન છે ત્યાંથી જ કન્ટિન્યુ લખવાનું સ્ટાર્ટ રાખશો। બરાબર ને, ચાલો એના પછી લખો કમળા, કમોળા, અને આની માત્રા કમળા, વાસણ, સાફ કર, પછી ફૂલ સ્ટોપ, કમળા, વાસણ, સાફ કર। એના પછી નેક્સ્ટ લખીશું કાજળ, કાજળ, લા, કાજળ, ગાજર, લા। બરાબર, લને આની માત્રા અને ક, પછી લખો આકાશમાં
छवाई गया। शुं बन्युं सेंटेन्स? आकाशमां वादळ छवाई गया। पछी लखो कातल लई कागळ काप। शुं सेंटेन्स बन्युं? कातल लई कागळ काप। माता समाचार वाच। શું માતા મને આની માત્રા તને પણ આની માત્રા માતા સમાચાર મ અને ચમા પણ આની માત્રા સમાચાર વાંચ બરાબર તો આવી રીતે તમારે તમે અત્યારે આપણે કેટલા 10 સેન્ટેન્સ લખેલા તો આવા જ અન્ય સેન્ટેન્સ પણ તમારે રીડિંગ કરવાની ટ્રાય કરવાની છે જેનાથી આપણે વ્યવસ્થિત ગુજરાતી રીડિંગ કરતા આવડી જાય તો અહીંયા આપણે આની માત્રા ગુજરાતી બુકમાં પણ લખી દીધી શબ્દ અને વાક્ય અને સીડબલ્યુમાં પણ આપણે શબ્દ અને વાક્ય લખી દીધા નેક્સ્ટ જ્યારે આવશે આપણો વિડીયો લેક્ચર ત્યારે આપણે ન્યૂ માત્રા શીખીશું ઓકે થેન્ક યુ